तो बीजी तरफ अमदावादमां आदिवासी समाज द्वारा रेली योजवामां आवी हती अने समाजने थता अन्यायने दूर करवा माटे आ रेलीनुं आयोजन करवामां आव्युं हतुं। धर्मांतरितने अनुसूचित जातिनी यादीमांथी दूर करवा पण तेओनी मांग छे। हजारोनी संख्यामां आदिवासी समाज आ रेलीमां जोडायो हतो। आदिवासी समाज में डीलिस्टिंग ने लईने मोटो रोष जोवा मळी रह्यो छे अने परिणामे जे छे आखा देश में जे छे तेनो विरोध जोवा मळी रह्यो छे। आजे अमदावाद रिवरफ्रंट खाते जोई शकाय छे एक मोटी सी गर्जना डीलिस्टिंग महारेली नुं आयोजन करवामां आव्युं छे। गुजरातना 14 जे आदिवासी जिल्ला छे त्यांथी जे छे आदिवासी जे महानुभावो छे जे लोको छे तेओ आज अमदावाद रिवरफ्रंट पहोंच्या छे अने अहीं जे छे एक मोटी रेली नुं आयोजन छे अने साथे जे छे सभानुं पण आयोजन करवामां आव्युं छे। जे प्रांत संयोजक छे आपणी साथे બળવંતસિંહ રાવત, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજે જે મોટી સભાનું આયોજન, રેલીનું આયોજન સેના માટે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ આજે અહીંયા ઉપસ્થિત છે? જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત પ્રાંત દ્વારા આજે અમદાવાદ ખાતે એક મોટી વિશાળ સિંહ ગર્જના ડીલિસ્ટિંગ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લામાંથી જનજાતિ સમાજના લોકો ઉમટી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। મૂળ કલ્પના છે જનજાતિ સમાજમાંથી જે લોકો કન્વર્ટેડ થયા છે, ઈસાઈ કે ઇસ્લામ બની ગયા છે, આ લોકોએ જનજાતિ સમાજની રૂઢિગત પરંપરા, સંસ્કૃતિ, પૂજા પદ્ધતિ, રીતિનીતિ, જીવન પદ્ધતિ છોડી દીધી છે, એટલે આ લોકો જનજાતિ સમાજના સદસ્ય રહેતા નથી। છતાં પણ આ લોકો જનજાતિ સમાજનો બેવડો લાભ લઈ રહ્યા છે, જેથી અમારી જનજાતિ વાસ્તવિક જનજાતિ સમાજ છે, અમારી સાચી જનજાતિ છે। આ સાચી જનજાતિને એક મોટો અન્યાય થઈ રહ્યો છે। આ ન્યાય મેળવવા માટે અમે આજે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લામાંથી જનજાતિ સમાજના સાધુ સંતો ભાઈઓ બહેનો એક મોટી સંખ્યામાં આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યા છે। આ મુદ્દો આપણો ઘણો જૂનો છે, સંસદમાં પણ તેની આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી યોગ્ય નિકાલ થયો નથી। કાર્તિક ઉરાવ ઝારખંડના સાંસદ હતા, કોંગ્રેસના મંત્રી પણ રહ્યા। 1967માં કાર્તિક ઉરાવજીએ 235 સાંસદોની સહીથી ઇન્દિરા ગાંધીને આવેદન પત્ર આપ્યું હતું। ત્યારબાદ 1970માં પણ કાર્તિક ઉરાવજીએ 348 સાંસદોની સહીથી ઇન્દિરાબેન ગાંધીને જ્ઞાપન આપ્યું હતું। ત્યારથી 1970થી આ વિષય પેન્ડિંગ છે। જનજાતિ સુરક્ષા મંચનું ગઠન 2006માં થયું, ત્યારથી જનજાતિ સુરક્ષા મંચ જનજાતિ સમાજના અસ્તિત્વ અને અસ્મિતા માટે એક પ્રયાસ કરી રહ્યું છે। જનજાતિ સમાજે 2008માં 28 લાખ હસ્તાક્ષરો પ્રતિભાબેન પાટીલ રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 2020માં કાર્તિક ઉરાવજીની જન્મતિથિના દિવસે ભારત દેશના 288 જનજાતિ જિલ્લાઓમાં જ્ઞાપન કલેક્ટરને જ્ઞાપન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ ભારત દેશના બધા જ જનજાતિ જિલ્લાઓમાં ગત વર્ષે એક મોટી જનજાતિ રેલીઓ કાઢવામાં આવી હતી। ત્યારબાદ ગત વર્ષે 2022માં ભારત દેશના 452 સાંસદોને અમે મળ્યા છે। આ પ્રકારના વિષય આ લઈને અત્યાર સુધી આટલા પ્રયત્નો જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવ્યા છે। ભારતભરમાં આનો વિરોધ થઈ રહ્યો છે, ભારતભરમાં ન્યાય માટે રેલીઓ થઈ રહી છે, અને જે રીતે રિપોર્ટ સામે આવ્યો છે કે 70% લોકો કન્વર્ટ થયા છે, ખૂબ ચોંકાવનારો રિપોર્ટ। 70 વર્ષથી આઝાદીને 70 વર્ષથી આ વિષય પેન્ડિંગ છે। કાર્તિક ઉરાવજીનું સપનું હતું, કાર્તિક ઉરાવજીની જનજાતિ સમાજ પ્રત્યે સંવેદના હતી, વેદના હતી, પીડા હતી કે મારા જનજાતિ સમાજને સાચો ન્યાય મળે, પરંતુ એ કાર્તિક ઉરાવજીનું સપનું અધૂરું રહ્યું। ત્યારબાદ સુરક્ષા મંચે આ વિષય હાથમાં લીધો અને જનજાતિ સમાજને ન્યાય મળવા માટે, સાચા જનજાતિને ન્યાય મળવા માટે એને ન્યાય મળે એના માટે જનજાતિ સુરક્ષા મંચ છેલ્લે 2006થી પ્રયાસ કરી રહ્યું છે। કેવી આપણે આગળ લડત રહેશે અને શું મુખ્ય માંગણી? કન્વર્ટર જે લોકો થઈ ગયા છે, ધર્માંતરિત થઈ ગયા છે, આ લોકોને જનજાતિ સૂચિમાંથી 700 થી 5 વધારે જનજાતિ સૂચિ છે, આ સૂચિમાંથી જે કન્વર્ટર થઈ ગયા છે આ લોકોને જનજાતિ સૂચિમાંથી બહાર કરવા માટે અમારી માંગણી છે। લોકસભામાં એનો કાયદો બને, જે પેન્ડિંગ બિલ છે એ પેન્ડિંગ બિલ પસાર થાય, આ અમારી માંગ છે। કેવી લડત રહેશે આગળ? આજ અમારી લડત સંસદ સરપંચ સંસદ સુધી અમારી લડત રહેશે। બિલકુલ, જે રીતે જે મંચ દ્વારા જે આખું રેલીનું આયોજન અને ત્યારબાદ જે સભાનું આયોજન છે, એટલે મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર છે અને જે કન્વર્ટેડ જે આદિવાસી સમાજમાંથી લોકો થયા છે તેમને જે આદિવાસીના હક છે તે ન મળે તેના માટેની આ લડાઈ છે અને આદિવાસી સમાજ આજે પોતાના હક માટે અહીં ભેગો થયો છે। કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।